સ્ટાર્ટ સંસદના શિયાળુ સત્રની ગરમાગરમ શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ સંસદીય પ્રટાંગણમાં પણ પત્રકારો અને કેમેરામેન સાથે સરકારી અધિકારીઓને નિત નવી અથડામણો થવા લાગી છે. એનું કારણ એ છે કે કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભાનું રાયોટિંગ કરનારા પત્રકારો, ફોટોગ્રાફરો અને કેમેરામેન માટે નવી માર્ગદર્શિકા અમલી બનાવી છે, જેના અંતર્ગત સંસદના પરિસરમાં પ્રધાન અને સંસદસભ્ય સિવાય અન્ય કોઈ પણ રાજકીય હસ્તીઓ સાથે વાતચીત, મુલાકાત કે તે સંબંધી વૃત્તાંત નિવેદન પર એકાએક જ લોકસભાના સચિવાલયે પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ પ્રકારના હુકમનામામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે સંસદના પટાંગણમાં બીજા કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી, પૂર્વ સાંસદ, વર્તમાન કે પૂર્વ ધારાસભ્ય કે એવા બિનસંસદીય નેતાઓ સાથે કોઈપણ પત્રકારની વાતચીત કે પૂછપરછ ન કરવી અને એમનો ફોટોગ્રાફ પણ ન લેવો. કોઈપણ સંજોગોમાં એમ કરવું જરૂરી હોય તો લોકસભાની પબ્લિક રિલેશન વિંગ પાસેથી લેખિત સંમતિ પૂર્વ પ્રાપ્ત કરવી પડશે. જો કોઈપણ પત્રકાર કે કેમેરામેનને લોકસભાના સભ્યો, રાજ્યસભાના સભ્યો કે પ્રધાનો સિવાયના નેતાઓ સાથે પૂછપરછ કે છાનબીન કરતા જોવામાં આવશે તો તેમનું સંસદીય રિપોર્ટિંગ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. ઉપરોક્ત નિર્ણયને કારણે દુનિયાભરના મીડિયાના તથા દેશભરના વિવિધ માધ્યમોના પ્રતિનિધિઓમાં ઉહાપોહ મચી ગયો છે. ગયા સપ્તાહે દરરોજ સંસદની ભીતર નોટ નવીનીકરણ પ્રકરણની ધમાલ ચાલતી હતી, ત્યારે સંસદના બહારના ભાગે પત્રકારો અને સરકારી અધિકારીઓ વચ્ચે પણ નિયમિત રીતે ધમાલ ચાલતી રહી છે. સંસદીય સચિવાલયના અધિકારીઓ મીડિયાને સતત નવા નિયમો સમજાવવામાં વ્યસ્ત રહ્યા છે, જ્યારે કે વાતાવરણને જાણવા માટે મુલાકાતી પત્રકારો સંસદના પરિસરમાં વર્ષોથી ખુલ્લમખુલ્લા ચર્ચા કરતા આવ્યા છે. જુદા જુદા કારણોસર દેશભરમાંથી અહીં વિવિધ રાજ્યોના ધારાસભ્યો અને પ્રધાનો પણ જોવા મળે છે. પૂર્વ પ્રધાને અને પૂર્વ સંસદ સભ્યોના પણ સત્તાથી દૂર ફેંકાઈ ગયા પછી પણ અહીં નિયમિત આંટાફેરા હોય છે. સત્તામાં રહેલા લોકોની તુલનાએ મીડિયા ઘણીવાર